બોલો સદગરો દેવ કી જય નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય ગયા સત્રમાં આપણે એટલી જ સમજ આપી કે એક જ્ઞાતિમાં આપણે ધોકા મારી મારીને જુદા પાડવા જોર જબરાઈથી આપણે સભાઓ ભરવી પડેલી અહીંયા હિંમતનગરથી કરીને સાબરકાંઠામાં સભા ભરવી આવું મેં છસોવરમાં કોઈ કોઈ પણ આ સંસ્થાનો ગાદીવાળો કાકો કે પહેલે ગાદી પતિ મેં નહોતા જોયા કે એ સમાજ હોય તે જઈ અને તમે મારા ભેગા આવજો હું એકલો પડી ગયો છું એવો મેં કોઈ વ્યક્તિ જ નહોતી જોઈ અને એમાં પગે લાગવું પડે જેનો કૃષ્ણદાસ મારા જ હોય એ કીધી મેં નહોતું જોયું કે એ બીજાને પગે લાગ્યા હોય લાગવું જ ના પડે એ પોતે એટલી શક્તિશાળી વ્યક્તિ હતી કે એ કહેતા કે આઈ જાઓ મારા ભેગા આવી જાઓ બરાબર શું આખા વિશ્વમાં એને હમજ આપી દીધી અને એને કે એના કોઈ પણ ટ્રસ્ટી હોય કે ભલે એનો પરિવારનો હોય એ એમ કે કે મારી ભૂલ થઈ ગઈ અને હું ખૂડીને પગે લાગે એ તો એના દાદાને મજા નહીં આવી હોય ચોક્કસપણે કહું છું આવી માફી માગવી પડે એટલે ભૂલ આપણી છે એની માફી માગવી પડે સોરી કહેવી પડે એટલે ભૂલ જ છે બીજા નંબરમાં મેં આગળ વાત કરી હવે પ્રહલાદને હે બાપ દીકરો હતા બે હિન્દુ હતા કે મુસલમાન બે હિન્દુ હતા પણ વિચારધારામાં સનાતનનો વિચાર કે હતો પ્રહલાદમાં આખર શું થયું આપણે પ્રહલાદ બાજુ હતા કે પછી અર્ણક બાજુ ઘણા વધારે કોણ હતા ઓછા કોણ હતા તો નક્કી કરતો પ્રહલાદ પાસે કોઈ નહોતું ઊંભાર હતા બે ચાર બીજું કોઈ ન મળે પણ છતાંય આજે એ વિચારધારાને સનાતન કહી અને એને આપણે પણ એને આપણે નમી રહ્યા અને એમ કંઈક પાંચ કોઈ પ્રહલાદ સાથે અમર થઈ જવું જરૂર રહેતું અને એના પછી વિચાર કરો વિભીક્ષણ હતો અને રાવણ હતા બે સગાભાઈ હતા બોલો એમાં સનાતન કોણ હતું વિભીક્ષણ અને એક જ એ હિન્દુ હતા કે રાવણને રાવણ અને વિભીક્ષણ બે હિન્દુ હતા કે મુસલમાન તો આ બેમાં બેમાં શું ફરક પડ્યો વિભીક્ષણને રામને લંકા મળી રાવણને કંઈ ન મળ્યો તો એ એ વધારે કયા સભ્ય હતા નક્કી કરો એકલો માણસ હતો વિભીષણ એક જ હતો અને પહેલાંની જોડે અરે એટલે બધી હતું કે ગ્રહો પણ એની હાથે પવનપાણી એની હાથે બધા જ વસીકરણમાં એને કેટલા બધે પહોંચી વળ્યા હતા એ પહોંચી વળે એટલે એમ મનવાનો મોટો થઈ ગયો એમ ભાઈ કોઈ પણ હોય વાવાઝોડું હોય કચરા હોય ઊંચા ચડે એનાથી પહોંચી વળું ના માનતા કોઈ છેતરા હતા પહોંચી નથી વળ્યા એ ચિંતામાં રહી નથી શકતા ઊંઘ નથી આવતી એટલે એને દોડાદોડી કરવી પડે એ બાકી પ્રહલાદ કે વિભીક્ષણ કે દોડાદોડી કદી કરી નથી એ તો કે મારો વાલો છે મારી ચતુર્મુખી ચિંતા કરતા હું શું કરા કરું છું મારું જેને નામ સાચું આવે છે ને એ બીતો નથી જેની પાસે નામ ખોટા આવે છે ને એને આજની પણ કાલે પણ એ ભયમાં જીવવાનો છે હજી એને બીક લાગશે હજી શું કરવું હજી શું કરવું એનો એને નહીં આવે એના કરતાં સ્થિર થઈ જાઓ બાપ દાદાઓ સાત પેઢીના માતાને યાદ કરો કે કોણ હતા શું હતા આપણા મા બાપને આજુદામાં કયા એકે પણ ક્યાંય કેને દુનિયામાં નથી કર્યા એક આપણે નીકળી પડ્યા એ કે મા બાપના ધર્મ છે મા બાપના વિચારો ખોટા હતા આવા ખોટા કહેવા અને રાવણ સાહી ભેગું રહેવાની જરૂર નથી રાવણ સાંઈમાં ચોક્કસ રામ નહીં મળે અને એ જ રીતે હરિશ્ચંદ્ર રાજા પણ એક સત્યવાદી તરીકે નીકળી ગયા એને જે મળ્યું છે એને બધું ખોઈ નાખ્યું પણ છતાંય રામનું નામ નહોતું ખોયું એ પાછું વળી આવ્યું એ જ રીતે કૃષ્ણ ભગવાન વખતે ભગવાનને જેલમાં એની મા બાપને પૂરી નાખ્યા અને જેલમાં જન્મ ન દીધા અને લાખા ઘરમાં પાંડવોને ગાલી દીધા જુગાર રમતા રમતા હરાઈ દીધા દીધાજી હારી ગયા એટલે બધે સત્ય હારતું હતું પણ છેવટના વધારે માણસો દુર્યાધન ભેગા હતા અને ઓછા માણસો હતા એ કેને જોડે હતા ઓછા માણસો હતા પાંડવ ભેગા હતા પણ પાંડવ ભેગા હતા કોણ ભગવાન હતા સનાતન હતું કેના હાથે તો સનાતન હતું એ જીત્યું તો આ દાખલો પણ આપણે આગળ વિચાર કરો આગળના ઇતિહાસ જોઈને ડગતા નહીં કોઈ મહેરબાની નહીં કહીને જરાય ડગતા નહીં હલતા નહીં કદાચ તમને બહુ હલવાની બીક લાગે તો ઘરમાં બેસી જાઓ પણ મૂળ તમારા સિદ્ધાંતને ફેરફાર ન કરતા મૂળ સિદ્ધાંત છે સનાતન જે વર્ષોથી દુનિયાભરની અવતારવાદને માનજો અવતારવાદના પ્રમાણે આજના માલિકનું નામ લેજો આવનાર અવતારના ભગવાન છે એ બધા ગયા કરતાં હવેનો અવતારનો ભગવાન આવશે એ જ આપણું કામ કરશે આજનો સૂર્ય કામ કરે છે આજનો દિવસ કામ કરે આજની સરકાર કામ કરે એમ આજનો માલિકને પકડજો બાકી બીજા ખોટા આગળ પાછળના આગળના બધા હોય કે પાછળના હોય એ નહીં આજનો માલિકને પકડી અને આ વાવાઝોડામાં વધારે વધારે ઘરમાં બેહી રહ્યો પણ ચોક્કસપણે ફરી ન જતા સદા ન રગાવતા મહેરબાની કજો આ થોડાક દિવસનું વાવાઝોડું શાંત પડી જવાનું છે કાંઈ તથ્ય નથી સમજી લેજો જુઠ્ઠાઈ કાંઈ નહીં ચાલે કાયર નનું કાંઈ નહીં ચાલે અંતે તેની હાર છે સમજી લેજો રાજકારણ નથી આપણામાં આપણામાં સનાતનનો વિચાર છે હું સનાતનના વિચારથી મજબૂત છું હું નથી કોઈ રાજકારણથી કે નથી કોઈ મારી જોડે લોબી કે નથી કાંઈ પણ પણ કોઈ સનાતનના વિચારવાળા આજ સુધી આગળના હાર્યા નથી તો આપણે કીધીએ હરવાના નથી હરીને ભજતા હજુ રે કોઈની લાજ રે જતા રે અમે નથી જાણી રે જેની સુરતા સાંભળી આ નિ રે વેદની વાણી રે બાલવાર વધે વેદની વાણી વેદની વાણી ઉપર આગળ હાલો આ ટુકડા કરી નાખશો તો આજનો ધર્મ કેવા છે આજના અંશેજી મહારાજ કીધું ના તો કે આજના અંતજી મહારાજ કીધી ના નહીં નહીં એના મા નહીં બાપ ના બેની બાંધા કોઈની ઓળખણ નથી આપતા અને એમ એ નથી કહેતા કે નાય કાકા મહારાજ કને કોણ ગયો તું આ બાબારામ સાણા કાકાને કેની હાથે મેળ હતો આ અવશેષો છે એના ઇતિહાસો છે એનું ખંડન કરી અને આપણે ગમે એટલા કહેશું પણ ચોક્કસપણે સત્ય ગમે ત્યારે પણ નથી બળતું સત્ય નથી કોઈ જ્યારે અગ્નિ લાગતી સતને પાણી ન પહોંચે વાવાઝોડું પૂછે આપણા સદગુરુ કહ્યું છે કે સતને ના લો સત્યની વાતો તો કોક કોકવીરલે જાણી વિચાર કરજો જેના ગુરુ એટલે બાપુ જેના બાપુ ગુરુ હતા એવા ગુરુના દીકરાઓ સંત બન્યા ગુરુ બન્યા અને સાધુ બન્યા અને સાધુ બની અને એની ભ્રષ્ટ બુદ્ધિથી કરી અને વિચારતા કરો બાવળિયા કીધા જેના બાપ એના પગે લાગી લાગીને માનતા હતા એને બાવળિયા કહી અને પાછા એને પોતે ખોટો દોષ લે છે ઉખેડ્યા નહોતા તોય કે અમેને દેવજીભાઈ રાતે ત્રણ વાગ્યા ઉખેડી નાખ્યા અમે ગોતતા હતા ઉખાડનાર કોણે હવે અમને ખબર પડી કે આ ઉખાડનાર તો આ જડી ગયા નહીં બોલ્યા કે અમે ઉખેડ્યા બાકી તો આજુદે કોઈ કહેતું નથી કે આવું કહી દે ઉખેડી નાખ્યા બાવળીયા આવા એટલે આવા ખોટા વિચારવાળાની જોડે પણ વિચાર કરજો સંગ કરવો તો હંમેશા કહી દઉં એ સુગ્રાનો કરજો નુગરો હંમેશા આપણો સત્યનો છેડો જાલે ને ઝાલે આવા વિચારથી રહેજો સત્ય આપણા સાથે છે અને સત્ય સાથે રહેશે આપણે સત્યને સંબંધ છોડતા નહીં એને વિશ્વાસ એને ઈમાન એને શ્રદ્ધા એવું રાખજો બોલો સદગરું દેવ કી જય